નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં. હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ. આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે. હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે. બાળમિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 6, ધોરણ 7, પ્રકરણ 8, રાશિની તુલના. વિડીયો ચાલુ કરતા પહેલા જો તમને બોર્ડ પરના અક્ષરો ન વાંચી શકાતા હોય તો યુટ્યુબના ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન ખુલે છે અને તમારી ઇન્ટરનેટની સ્પીડ પ્રમાણે 720 અથવા 1080 પિક્સલ સિલેક્ટ કરો, અથવા ઇન્ટરનેટ ધીમું હોય તો 360 અથવા તો 480 સિલેક્ટ કરો. બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકશો. આપણને એવું કીધું છે કે જુહી એક વોશિંગ મશીન 13,500 રૂપિયામાં વેચ્યું. તેને 20% ખોટ ગઈ તો જુહીએ વોશિંગ મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? આ દાખલો 3 થી 4 રીતે અલગ અલગ કરી શકાય. પેલા તો મૂળ કિંમત, વેચાણ કિંમત માઇનસ ખોટ વત્તા મૂળ કિંમત કરી શકાય, એને ટકાવારીમાં ફેરવી શકાય. પરંતુ આજે આપણે એક જ ત્રિરાશિ મુકતા દાખલો ગણાય જાય એ રીતે આ દાખલો ગણીએ. હવે થોડુંક પેલા દાખલો ગણતા પેલા સમજી લઈએ કે આ 13,500 રૂપિયા છે એ વોશિંગ મશીન ની મૂળ કિંમત નથી, 20% ખોટ સાથેની કિંમત છે. ફરીવાર, આ 13,500 રૂપિયા છે એ 20% ખોટ સાથેની કિંમત છે. ટોટલ ટકા કેટલા હોય તો કે 80. એમાંથી 20% ખોટ કાઢી નાખો તો 80 માંથી 100 જાય, 100 માંથી 20 જાય તો કેટલા વધે? 80. તો આ 13,500 નું મૂલ્ય 80% છે. તો આપણે લખીએ 13,500 અને સોરી આપણે આમ લખીએ 80% કિંમત, વોશિંગ મશીન ની કિંમત 13,500. ત્રિરાશિ મેં થોડી ઊંધી મૂકી. દર વખતે ટકાને આપણે આ બાજુ જવા દેતા અને આપણી કિંમતને આપણે આ બાજુ જવા દેતા. આ વખતે મેં ક્યાંય જો મને રકમમાં 80% આપ્યા નથી. આ દાખલો ખૂબ મોટો થાય છે, પરંતુ આપણે શોર્ટમાં શીખવા માટે મેં તમને એક આ નવી રીત શીખવાડું છું. બાકી આમાં આ દાખલો આખો બોર્ડ ભરાઈ જાય એટલો મોટો થાય. આપણે ખાલી એક જ સ્ટેપનો દાખલો થશે. ફરી એકવાર આ 80% હું ક્યાંથી લેવું એ તમને સમજાવી દઉં. આપણી પાસે 13,500 કિંમત 20% ખોટ સાથેની કિંમત છે. ટોટલ ટકા 100 હોય એમાંથી 20% ખોટને કાઢી નાખો તો ટકા કેટલા થઈ ગયા? 80. તો 13,500 ની કિંમત કેટલા ટકાની થઈ? 80%ની. તો હવે હું અહીં લખું તો 100% વોશિંગ મશીનની કિંમત બરાબર પ્રશ્નાર્થ. 80% એ ખોટ 20% હતી એટલે 100 માંથી કઈ થાય એટલે 13,500. તો અહીંયા કેટલી આવશે? અહીંયા જે મને જવાબ મળશે સીધે સીધો ખોટ સાથે એની મૂળ કિંમતનો મને જવાબ મળી જશે. બીજું કઈ કરવાનું નથી. બસ હવે આપણે ચોકડી ગુણાકાર કરી નાખીએ. ચોકડીની જે વસ્તુ છે એને ભેગા કરી દઈએ એટલે કે 13,500 ગુણ્યા 100, 13,500 એને ગુણ્યા 100 ને છેદમાં 80. 1 શૂન્ય અને 1 શૂન્ય ઉડી જશે તો કઈક આવું વધ્યું. 13,500 અને 1 શૂન્ય 10 નું અને છેદમાં 8 એટલે થશે 135,000. 1 શૂન્ય આપણે લગાડી દીધું 13,500માં. નાઈટ સાઈડમાં આપણે નાનકડો ભાગાકાર કરી લઈએ. 13,500 અને હજી 1 શૂન્ય એટલે 135,000 ભાંગ્યા 8. તો પેલું ચાલ છે 8 એકમ 8 ભાગ ચલાવીએ. 8 13 માંથી 8 જાય તો કે 5 અને ઉપરથી ઉતાર્યા 5. 8 5 40, 8 6 48. તો 6 ભાગ ચાલ્યો 48, અહીંયા થઈ જશે 15 અને અહીંયા થઈ જશે 4. 4 માંથી 4 જાય તો 0. 8 માંથી 15 માંથી 8 જાય તો આવશે 7. ઉપરથી ઉતાર્યું 0. હવે ભાગ ચાલશે 8 7 56. 8 7 56, 88 તો 64. 64 ભાગ ચલાવીએ આપણે તો અહીંયા થઈ જશે 10, અહીંયા 6, 10 માંથી 4 જાય તો 6 અને 6 માંથી 6 જાય તો 0. ઉપરથી ઉતાર્યું હજી 1 શૂન્ય. હવે ચાલશે 8 5 40, 8 6 48, 8 7 56 ભાગ ચલાવીએ તો 10, અહીંયા થઈ જશે 5, 5 માંથી 5 જાય તો 0, 10 માંથી 6 જાય તો 4
અને ઉપરથી ઉતાર્યું શૂન્ય, આપણી પાસે સંખ્યા પૂરી થઈ ગઈ, આઠ પંચાને ચાલીસ, તો જવાબ પણ આપણો પૂર્ણાંક સંખ્યામાં જ આવી ગયો. હવે આપણે દશાંશમાં જવાની જરૂર નથી. સોળ હજાર આઠસો ને પંચોતેર જવાબ આવ્યો, સોળ હજાર આઠસો ને પંચોતેર રૂપિયા. તો આ સોળ હજાર આઠસો પંચોતેર 100% વોશિંગ મશીન ની કિંમત છે. એટલે મશીન કેટલામાં ખરીદ્યું હશે? તો આપણે લખીએ મશીન ની ખરીદ કિંમત ખપી એટલે કે ખરીદ કિંમત રૂપિયા સોળ હજાર આઠસો ને પંચોતેર હશે. કોઈ એક જ સાદી ત્રિરાશી થી આપણે આ દાખલો ગણી દીધો. બાકી આમાં ખોટ અને નફો કરીને પણ આ દાખલો ગણી શકાય, એને ટકામાં ફેરવીને પછી એના સરવાળો કરીને ઉમેરીને, પણ એના બદલે. તેમ છતાં જો તમને આ રીત ના સમજાણી હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો, હું તમને વ્યવસ્થિત ફરીવાર આને સમજાવીશ. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.